ખેડા નજીક હાઈવે ઉપરથી ખાણ ખનીજ વિભાગ ભાવનગર દ્વારા બે રેતી ભરેલા ડમ્પરને ઝડપી લઈ અને તળાજા પોલીસ મથક ખાતે સોંપી દેવાયા હતા. વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા પંથકમાં શેત્રુજી નદીની વર્ષોથી કાયદેસર કરતા ગેરકાયદેસર રીતે વધુ ઉલીસી લેવાય છે. હવે છેલ્લા 3 વર્ષથી દરિયા કિનારાની રેતીનું પણ મોટા પાયે ખનન કરવામાં આવે છે. દરરોજ અનેક ટ્રક તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અને નેશનલ હાઈવે પર બેખોફ રીતે દરિયાની રેતી વહન કરતા જોવા મળે છે. તેવા સંજોગોમાં આજે 2 ટ્રકને ખાણ ખનીજ વિભાગે ઝડપી લઈ અને તળાજા પોલીસ મથક ખાતે સોંપી દેવાયા હતા. તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે રેતી ખનન થતું હોય, જેમાં રેતી ખનન કરતા મોટાભાગના વાહનો નંબર પ્લેટ વગરના જોવા મળી રહ્યા છે, જે બાબતે પણ આગામી સમયમાં તંત્ર શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું.